નમસ્કાર મિત્રો, જ્ઞાન સાથે ગમત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જીપીએસસી 2017ની પરીક્ષામાં પૂછાયેલા સમીકરણની કિંમત શોધો ને લગતા એક પ્રશ્નની વિગતવાર સમજૂતી જોશું. તો સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આ પ્રમાણે છે. કિંમત શોધો, કૌંસમાં એક્સ ઓછા વાય ગુણ્યા બીજા કૌંસમાં એક્સ વર્ગ ઓછા વાયનો વર્ગ કૌંસ ઉપર ઓછા એક ઘાત ત્રીજા કૌંસમાં એક્સની ઓછા એક ઘાત વત્તા વાયની ઓછા એક ઘાત. હવે આ પ્રશ્નના વિકલ્પો જોઈએ. વિકલ્પો આ પ્રમાણે છે. વિકલ્પ એ છે એક્સની ઓછા બે ઘાત વત્તા બે એક્સની ઓછા એક ઘાત વાય ઓછા એક ઘાત વત્તા વાયની ઓછા બે ઘાત. વિકલ્પ બી છે એક્સનો વર્ગ વાયનો વર્ગ. વિકલ્પ સી છે એક્સની ઓછા એક ઘાત વાયનો વર્ગ વત્તા વાયની ઓછા એક ઘાત એક્સનો વર્ગ. અને વિકલ્પ ડી છે એક્સની ઓછા એક ઘાત વાયની ઓછા એક ઘાત. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી, એક્સની ઓછા એક ઘાત વાયની ઓછા એક ઘાત. હવે જોઈએ કે આ જવાબ કેવી રીતે આવ્યો. જવાબની સમજૂતી ચાલુ કરીએ તે પહેલાં સમીકરણને લગતા થોડાક મહત્ત્વના નિયમો જોઈએ, જે આ પ્રકારના પ્રશ્નને ઉકેલવામાં ખૂબ જ મદદરૂપ થશે. નિયમ એક પ્રમાણે એક્સ વર્ગ ઓછા વાય વર્ગ હોય તો તેની જગ્યાએ એક્સ ઓછા વાય ગુણ્યા એક્સ વત્તા વાય લખી શકાય. નિયમ બે મુજબ એક્સની ઓછા એક ઘાત હોય તો એક્સની ઓછા એક ઘાત બરાબર એકના છેદમાં એક્સ એમ લખી શકાય. નિયમ ત્રણ એ નિયમ બેનો ઉલટો છે, એટલે કે એકના છેદમાં એક્સ વાય હોય તો એક્સ વાયની ઓછા એક ઘાત લખી શકાય. એને બીજી ભાષામાં એક્સની ઓછા એક ઘાત અને વાયની ઓછા એક ઘાત એમ પણ લખી શકાય. હવે જવાબની સમજૂતી જોઈએ. પ્રશ્ન હતો કે સમીકરણ કૌંસમાં એક્સ ઓછા વાય બીજા કૌંસમાં એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ કૌંસ ઉપર ઓછા એક ઘાત અને ત્રીજા કૌંસમાં એક્સની ઓછા એક ઘાત વત્તા વાયની ઓછા એક ઘાતની કિંમત શોધો. હવે નિયમ બે મુજબ બીજા અને ત્રીજા કૌંસનું સાદુરૂપ આપતા એક્સ ઓછા વાય ગુણ્યા એકના છેદમાં એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ ગુણ્યા ત્રીજા કૌંસમાં એકના છેદમાં એક્સ વત્તા એકના છેદમાં વાય થશે. હવે સમીકરણનું નિયમ એક મુજબ વિસ્તરણ કરતા એક્સ ઓછા વાય ગુણ્યા એકના છેદમાં એક્સ ઓછા વાય એક્સ વત્તા વાય ગુણ્યા વાય વત્તા એક્સના છેદમાં એક્સ વાય થશે. હવે સમીકરણમાં રહેલા અંશના એક્સ ઓછા વાય અને છેદના એક્સ ઓછા વાયનો છેદ ઉડાડતા તેવી જ રીતે અંશ અને છેદમાંથી એક્સ વત્તા વાય અને વાય વત્તા એક્સને ઉડાડતા સમીકરણ બચે છે એકના છેદમાં એક્સ વાય. હવે નિયમ ત્રણ મુજબ સમીકરણનું સાદુરૂપ આપતા એકના છેદમાં એક્સ વાય બરાબર એક્સની ઓછા એક ઘાત અને વાયની ઓછા એક ઘાત થશે. તેથી આ પ્રશ્નનો સાચો જવાબ વિકલ્પ ડી, એક્સની ઓછા એક ઘાત વાયની ઓછા એક ઘાત છે. તો મિત્રો, આજે આપણે જોયું ને કે સમીકરણની કિંમત શોધોના પ્રશ્ન કેટલી સરળતાથી ઉકેલી શકાય છે. આપ પણ શરૂઆતમાં આપેલા નિયમને યાદ રાખીને આવા પ્રશ્નનો અભ્યાસ કરશો તો આસાનીથી પરીક્ષામાં પ્રશ્નનો જવાબ મેળવી શકશો. આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. તો લાઇક કરો, કોમેન્ટ કરો, આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબની બાજુમાં આવેલા ઘંટડીના ચિહ્નને દબાવો, જેથી કરીને જ્યારે પણ અમારો નવો વિડીયો અપલોડ થશે તો આપને નોટિફિકેશન દ્વારા જાણ થશે. આપ અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ પ્લસ, ટ્વિટર અને પિન્ટરેસ્ટમાં પણ ફોલો કરી શકો છો. તો મિત્રો, આજે અમે રજા લઈએ, ફરી મળીશું નવા અંકે, નવા પ્રશ્ન અને નવા વિષયની સમજૂતી સાથે. ત્યાં સુધી નમસ્કાર. જય ગુજરાત. જય ભારત.